કોરોનાના વધતા કેસને પગલે વડાપ્રધાન મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરતા મંગળવારે સાંજે વરાછામાં અલગ અલગ વિસ્તારમાં હજારો કારીગરો રોડ પર ઉતરી આવ્યા હતા. એક તરફ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને તેના ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યો છે. કોરોનાની સ્થિતિમાં કારીગરો ભેગા થઈ ગયા હોવાનો મેસેજ મળતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો વરાછામાં ખડકી દેવાયો હતો. કારીગરો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ઘૂંટણ પર બેસી ગયા હતા અને આજે જે કરી રહ્યા હતા કે અમને વતન મોકલી આપો. તેમણે કહ્યું કે જમવાની વ્યવસ્થા નથી, જેથી પોલીસે તરત જ જમવાની વ્યવસ્થા કરી બધાને પરત મોકલ્યા હતા. મોહનની ચાલમાં આવેલા 3 કલાકના હોબાળોમાં મેસેજ ફેલાતા અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પણ કારીગરોની ભીડ થવા લાગી હતી, જે બધાને પોલીસે સમજાવીને પરત કરી દીધા હતા. સુરતના વરાછા ઝોનના મોહનનગર વિસ્તારમાં આવેલા એમ્બ્રોઇડરીના કારીગરો વતન જવાની જીદને લઈને રસ્તે ઉતર્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા DCP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસે જોઈને કારીગરો રસ્તે બેસી ગયા હતા. આવી જ રીતે તારીખ 10 એપ્રિલ લસકાણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રામદેવનગર, ડાયમંડનગર, કથડિયા અને ક્રિષ્ના સોસાયટીમાં 2500 જેટલા કારીગરો રસ્તા પર ઉતરી આવીને શાકભાજીની લારી, પાનની કેબિનો અને રસ્તે મૂકેલા બેરિકેડને નુકસાન કર્યું હતું. આ ઉપરાંત રસ્તો બંધ કરવા માટે મૂકેલા લાકડાની આડસને આગ લગાવી દીધી હતી. આ ઘટના બાદ મંગળવારે તારીખ 14 મે વડાપ્રધાન મોદીએ લોકડાઉન લંબાવવાની વાત કરતા જ વરાછા વિસ્તારમાં આવેલા મોહનનગરના એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા અંદાજે 1000 જેટલા કારીગરો વતન જવાની માંગ સાથે રસ્તે ઉતરી આવી હોબાળો કર્યો હતો. આ અંગે કારીગરોના સમૂહ સાથે થયેલી વાતચીતમાં તેઓ જણાવે છે કે જે કારીગરોને સરકારી શાળાઓમાં રાખ્યા હતા તેમને તપાસ કરી તેમના વતન મોકલી આપવામાં આવ્યા છે. જે કારીગરો સ્વચ્છ છે તેમને પોતાના વતન જવા દેવામાં આવે છે. મોહનનગર કારીગરોએ પોલીસને ફરિયાદ કરી હતી કે એકમના માલિકોએ તેમને ફક્ત ખર્ચી ચૂકવી છે, જેમાંથી જમવાનું મળવેલું મુશ્કેલ થઈ રહ્યું છે. સુરતમાં રહેશો તો નહીં બીમાર થવાના, હવે તો પણ બીમાર પડી જશે, જેને પગલે તેમને પોતાના પરિવાર પાસે જવા દેવામાં આવે. જમવાની ફરિયાદ ઉઠવાની સાથે જ કારીગરોએ વ્રથિત જમવાનું પૂરું થઈ રહે તે માટે 2 સેવાભાવી સંસ્થાઓને બોલાવીને રસોડું શરૂ કરવા સૂચન કર્યું હતું.